વલસાડના પત્રકારની અનોખી પહેલ એ ઉડાન આત્મનિર્ભર બનાને બનાને કી કી ઓર આત્મનિર્ભર ઓરના સૂત્ર સાથે પત્રકારે પોતાના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદોને આપ્યા આજે રોજગારીના સાધનો લોકડાઉન બાદ બેરોજગાર થયેલા પરિવારની મદદ કરવાના હેતુ વલસાડના વરિષ્ઠ પત્રકાર એવા ઉત્પલ દેસાઈએ એક અનોખી પહેલ કરી છે દર વર્ષે તેઓ પોતાના જન્મદિવસ નિમિત્તે ગરીબોને જમાડી તેમને નાના મોટા સામાન આપે છે પરંતુ છેલ્લા બે વર્ષથી તેઓ સ્કિલ્ડ હોય એવા જરૂરિયાતમંદોને તેમની રોજગારી મળે એવો સામાન આપી તેમને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આજરોજ વલસાડના પત્રકાર ઉત્પલ દેસાઈનો જન્મદિવસ હોય આ દિવસે તેઓ પંદર જેટલા લાભાર્થીઓને તેમની રોજીરોટી મેળવવા વિવિધ પ્રકારની સામગ્રી આપી જેમાં તેમના દ્વારા આઠ મહિલાઓને સિલાઈના મશીન છ વ્યક્તિઓને જ્યુસની લારી તેમજ એક પ્રિન્ટર આપવામાં આવ્યું આ કાર્યક્રમ વલસાડ જિલ્લા પંચાયત પ્રવાસી ગૃહના પ્રાંગણમાં યોજાયો ગરીબ લોકોને તો સરકાર અનેક પ્રકારની યોજનાઓ થકી લાભ આપે છે પરંતુ મધ્યમ વર્ગીય અને ખાસ કરીને નિમ્ન મધ્યમ વર્ગના લોકોને કોઈ મદદ કરતો નથી ત્યારે ઉત્પલભાઈએ આવા ખરેખર જરૂરિયાત હોય તેવા લોકોને શોધી તેમની મદદ કરવાનું એક પ્રેરણાદાયી કાર્યનું બીડું ઉપાડ્યું છે ત્યારે આજના દિવસે ઉત્પલ દેસાઈએ જણાવ્યું હતું કે ભલે વૃદ્ધત્વ તરફ આગળ વધી રહ્યું છે પરંતુ મન તો મજબૂત છે અને વધતી વયે મનોબળ પણ મજબૂત અને ફોલાદી બનતું જાય છે આજે જ્યારે સત્તાવન વર્ષ પૂરા કરી અઠાવનમાં વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે મનમાં એક વિચાર આવ્યો અને એક પહેલ ઊભી કરી એક ઉડાન આત્મનિર્ભર બનાને ક્યુઆર આ પ્રસંગે વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરુવાની ડીવાય એસપી મનોજ સિંહ ચાવડા ભીડભજન મહાદેવ મંદિરના ટ્રસ્ટી શિવજી મહારાજ ઉમિયા સોશિયલ ગ્રુપના પ્રમુખ અશોકભાઈ પટેલ તેમજ વલસાડના પત્રકાર મિત્રો તેમજ સ્નેહી સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા એકચુલી શું છે કે હું ઘણા વર્ષોથી મારા જન્મદિવસના નિમિત્તે હું કંઈક ને કંઈક સેવા પ્રવૃત્તિ કરતો આવ્યો છું પણ ગત વર્ષે કોરોના કાળમાં પરિસ્થિતિ જે લોકોની જોઈ અમે રિપોર્ટિંગ દરમિયાન જ્યારે રિપોર્ટિંગ કરવા જતો હતો ફિલ્ડમાં તો ઘણા એવા પરિવારો મળ્યા કે જેને રોજીરોટી છીનવાઈ ગઈ હતી ઘણી બધી તકલીફો હતી અનાજ માટે લોકો પાસે હાથ લંબાવવા પડતા હતા એવા એવા પરિવારો પણ હતા કે જે લોકો પાસે હાથ લંબાવતા એ લોકોને શરમ આવતી હતી જિંદગીમાં કોઈ આવું કોઈ એ લોકોએ હાથ લંબાવ્યા નહીં હતા તો એ વખતે મને વિચાર આવ્યો કે ભાઈ આ વખતે બર્થ પર હું હવે એવા લોકોને માટે કાંઈ આપણે આત્મનિર્ભર બને એને માટે જે કંઈ સાધન સહાય આપવા પડે એવું હોય તો એ અમે એક વિચાર આવ્યો મારા મિત્ર થોડાક વાત કરી મારા પરિવારને વાત કરી એ લોકોએ મને કીધું કે ના બિલકુલ સારો વિચાર છે અને તમે એમાં આગળ વધો અમે તમારો અમે પૂરો સહકાર આપીએ એટલે અમે ગયા વર્ષે પછી લગભગ ત્રેવીસ જેટલા લાભાર્થીઓને અમે શોધી શોધીને મશીનો આપ્યા લારીઓ આપ્યા હાથ લારીઓ આપી બ્યુટી પાર્લરની કીટો કે જે પણ જરૂરી વસ્તુ હતું કે જેના થકી એ પગભર થાય અને એ અમારો જે કાર્યક્રમ હતો ને અમારો જે એ પાછળનો જે આશય હતો મેઇન તો કે જે આપણે આ વિચાર ફેલાવવાનો હતો તો એ વિચાર એટલા બધા ફેલાવ્યો કે એ કે આખા સમગ્ર વર્ષ દરમિયાન અનેક એવા બીજી સંસ્થાઓ છે જેમ કે ઉમિયા સોશિયલ ટ્રસ્ટ છે આપણા ઋષિકદેવ મહેસાણી ધરમપુર છે આવા બધા ઘણા બધા સેવા સેવાભાવી લોકો એ મારા વિચારને એક્ચ્યુઅલી એને અમલમાં મૂકવા માંડ્યા અને એને કારણે એક જાગૃતિ આવી અને દરેક લોકો પોતાના બડ્ડે પર અથવા તો કોઈ એવા સુપ્રસંગના દિવસે જરૂરિયાતમંદને શોધીને એને સાધન સહાયનું વિતરણ કરવા માંડ્યા જેને કારણે અનેક પરિવારો આ વર્ષ દરમિયાન પોતે સ્વનિર્ભર બન્યા કે જેને કારણે લોકો લોકો પાસે હાથ લંબાવવા નહીં પડે અને અમારો એ જે પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો એ એની કડીમાં આ વર્ષે પણ મારા બર્થડે પર મેં ફરી પાછું નક્કી કર્યું કે ભાઈ અમે લાભાર્થીઓ શોધ્યા તો અમને પંદર જેટલા લાભાર્થી મળ્યા જેમાં અમે આઠ સિલાઈ મશીન આપ્યા છે છ જેટલી હાથલારીઓ આપી છે ને એક પ્રિન્ટર આપ્યું છે તો એવા પંદર લાભાર્થીઓને અમે આ રીતના આજે અમે આ એક સહાય કરી છે જેમાં મારા પરિવારના સભ્યો મારા દીકરા મારા બેન મારી પત્ની બધાનો બી પૂરેપૂરો સહકાર મળ્યો છે સહયોગ મળ્યો છે જે બદલ હું એ લોકોનો પણ આભાર માનું અને આ નિમિત્તે જે અમે કાર્યક્રમ યોજ્યો હતો એમાં પણ જે મારા મિત્ર શુભેચ્છકો સ્નેહીજનો હાજર રહ્યા અને મને જે પ્રોત્સાહન પૂરું પાડ્યું એ બદલ એ તમામનો આભાર માનું છું અને હું આ લોકોને એક મેસેજ આપવા માગું છું કે ભાઈ આપણે પણ આપણા આવા કોઈ સુપ્રસંગે બડ ડે હોય યા કોઈ લગ્નતિથી હોય તો એવા પ્રસંગે આપ પણ આપણાથી બનતી જેટલી શક્ય હોય એટલી બનતી મદદ આવા જરૂરિયાતમંદને કરો જેથી એ પગભર થાય અને એક પરિવાર બેઠો થઈ જાય અને કોઈની પાસે હાથ લંબાવવો ન પડે આભાર